ગુજરાત સરકાર ભૂગર્ભ જળનો સંચય કરવા માટે જળ સંચય યોજના અમલી બનાવવામાં આવી છે અને આ યોજના અત્યારે ખેડૂતોને તો આર્થિક લાભ આપી જ રહી છે પરંતુ તેની સાથે સાથે વરસાદી પાણીનો પણ બચાવ કરી રહી છે ત્યારે ભૂગર્ભ જળને લઈ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના બનાસકાંઠા જિલ્લામાં કેટલી અસરકારક સાબિત થઈ છે તે જુઓ અમારો આ વિશેષ અહેવાલ. ગુજરાતના મુખ્યમંત્રીના જળ બચાવ અભિયાનના કાર્યને ભારે સફળતા મળી છે. ગુજરાતના મોટાભાગના ગામડામાં ભૂગર્ભના પાણી ઊંડા જતા હાલનો સમય પાણી માટે વિકટ બની રહ્યો છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લાની મુખ્ય આવક ખેતી તેમજ પશુપાલન પર આધારિત છે. જો કે હાલના સમયે પાણીના તળ ઊંડા જતા ઘણા ખરા ગામડામાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે. જો કે આ સમસ્યા બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વરસાદી પાણીનો કઈ રીતે સંગ્રહ કરી શકાય તેમજ વેડફાળું પાણી કઈ રીતે પરત જમીનમાં ઉતારી શકાય તે માટે આજથી 3 વર્ષ અગાઉ 2018માં સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને આ યુદ્ધના ધોરણે ગુજરાતના મોટાભાગના ગામડામાં જળ સંચયના કામોની શરૂઆત કરવામાં આવી હતી. તળાવ ઊંડા કરવા પાણીનું વહેન જે જગ્યા પરથી પસાર થતું હોય તે જગ્યા પર માટીના પાળા બાંધવા સહિતના કામો થકી આજે વરસાદી પાણીના સંગ્રહમાં મોટી સફળતા મળી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કેટલાક ગામોમાં આજે જળ સંગ્રહ માટે કામ થઈ રહ્યા છે. ધાનેરા તાલુકાના સેરા ગામ નજીકથી પાણીનું વહેન પસાર થઈ રહ્યું છે ત્યારે સિંચાઈ તેમજ પીવાના પાણી માટે વર્ષોથી માંગણી કરતા આવેલ આ તાલુકાની પ્રજા હવે જાતે પાણીનો બચાવ કરી રહી છે અને પાણીના વહેન વચ્ચે માટીનો મોટો પાળો બાંધવામાં આવી રહ્યો છે જેના થકી વરસાદ આવે અને આ પાળા થકી પાણીનો ભરાવ થાય તો નજીકના ખેતરોમાં પાણીના તળ ઊંચા આવે તેમ છે. અમારા ગામની નજીકમાં પાળો થઈને બધાય છે અને અમે મજૂરી આવીએ છીએ અને અમને સારું ધંધો મળે છે. અમારા કોરોનાની વૈશ્વિક મહામારીમાં અમને સારી મજૂરી મળે છે. આજુબાજુના ગામોમાં કંઈ પાણી નથી અને એટલા લીધે અમે પાળો બાંધીએ છીએ, બહુ ઊંચો બાંધીએ છીએ એટલે પાણી રોકાય અને આજુબાજુના બોરામાં પાણી આવે એટલે અમને થોડી ખેતી થાય અને નફો થાય તે માટે અમે પાળો બાંધીએ છીએ. કેવી સ્થિતિ છે પાણીની, એમને વાત કરીએ તો? પાણીની સ્થિતિ બહુ કપરી છે એટલે અમે લોકોના ખેતરમાં પાણી ભરવા જવું પડે છે. ગામમાં પાણી ઓછું છે. અચ્છા, પાળાથી પાણીનો સંગ્રહ થશે ખરી? હા, પાળાથી પાણીનો સંગ્રહ થાય છે કે આવતું પાણી આ રોકાશે અને પાણી જમા થશે તો જમીનમાં ઉતરશે તો બોરામાં પાણી ઊંચું આવશે તો ખેતી પશુપાલન માટે સારો ધંધો થશે. અમારા શેરા ગામમાં કોરોના મહામારીમાં સરકારે એવું કામ મળ્યું પાળો બાંધવાનું. સરપંચશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અમે બધા મજૂર લોકો ખેતરમાં કોઈ કામ નહોતું તો આ સરકારી કામ ચાલુ થયું એના કારણે અમને રોજીરોટી મળી રહી છે. કામ પણ સારું થાય છે અને પાણીનો પણ સિંચાઈ લીધે પાણીનો પણ બચાવ થશે. હમણાં શેનું કામ ચાલે તમારે? અમારે હમણાં પાળાબંધીનું કામ ચાલુ છે. શું ફાયદો થશે કદાચ પાણી ભરાવો થાય તો? કેટલો ફાયદો? પાણી ભરાવો થાય તો ખેડૂતોનો પાણીના તળ ઓછા આવવાની શક્યતા રહે. બરાબર. હાલ કેવી સ્થિતિ છે ગામમાં પાણીની? પાણીની સ્થિતિ એટલે ફૂલ ગંભીર હાલતે. બરાબર. આ કામ સારું, 1000 ફૂટે પાણી નથી અમારા ગામમાં એટલે આ કામ કરવાથી કોઈ પાણી રોડાય તો હમણાં અમારા ગામને અમને ખેડૂતોને અને મજૂરોને ફાયદો થાય. હાલ કોરોના વાયરસના લીધે લોકોની રોજગારી પર અસર થઈ છે. ધાનેરા તાલુકામાં ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોના ખેતરમાં પાણી બાબતની સમસ્યા હોવાથી હવે આ પરિવારો પણ બેરોજગાર બન્યા છે. જો કે કોરોના કાળના કપરા સમયમાં પણ સુજલામ સુફલામ જળ અભિયાનના કામો ચાલુ રહેતા આવા જરૂરિયાતમંદ પરિવારોને રોજગારી મળી રહી છે. સેરા ગામના નાગરિકો મજૂરી સાથે પાણી સંગ્રહનું કામ હાલ કરી રહ્યા છે. કોરોના મહામારી સામે પણ શ્રમિક ગરીબ પરિવારો પોતાના ગામમાં તળાવ ઊંડા કરવા, પાળા બાંધવા ઉપરાંત અન્ય કામગીરી કરી રહ્યા છે. તેના બે ફાયદા આ યોજના થકી સ્થાનિક લોકોને થઈ રહ્યા છે, જેમાં રોજગારી મળવાની સાથે સાથે આ કામગીરીના લીધે પાણીના તળ પણ આગામી સમયમાં ઊંચા આવશે. ધાનેરા તાલુકાના સેરા ગામ નજીકથી પસાર થતા પાણીના વહેણની બંને બાજુ રેતીના પાળા બનાવવામાં આવ્યા છે. ધાનેરા તાલુકામાં 2 વાર પૂર હોનારત થકી તાલુકાને વ્યાપક નુકસાન પણ થયું હતું. જો કે સુજલામ સુફલામ યોજના થકી હાલ આ વહેણને ઊંડું કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણી વધારે આવે તો સરળતાપૂર્વક વહી શકે. 2018ના વર્ષથી શરૂ થયેલા જળ અભિયાનના કામોમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં 16,471 તળાવો ઊંડા થયા છે, જેના થકી વધુ ને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આ સંગ્રહ થકી ભૂગર્ભના તળ ઊંચા આવે. ધાનેરા તાલુકાના સેરા ગામમાં પણ તળાવ ઊંડું કર્યા પછી નજીવા વરસાદથી પણ પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગામના આગેવાન અને સરપંચના પુત્ર રમેશભાઈ દેસાઈ આ યોજનાને ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવી રહ્યા છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા જે અભિયાન ચલાવ્યું એ અભિયાનની અંતર્ગત અમારા સેરા ગામની અંદર આ તળાવ ઊંડું થયેલ છે અને
એ તળાવથી આજુબાજુના પાણી સંગ્રહ થશે અને પાણી સંગ્રહ થશે તો આજુબાજુના ખેડૂતોને મોટો ફાયદો થશે. અને અમારે ત્યાં એવી પરિસ્થિતિ ધાનેરા તાલુકાની થઈ ગઈ છે કે જેમાં પાણીના તળો બહુ ઊંડા જતા રહે છે, પાણીની વિકટ સમસ્યાઓ ઊભી થાય એવી પરિસ્થિતિ હતી. પણ માનનીય રૂપાણી સાહેબના જે વિચારથી આજે અમારું તળાવ ઊંડું થયું છે, આમાં પાણી સંગ્રહ થશે. ઘણા કામો અત્યારે જળસંચય દ્વારા ચાલુ થઈ ગયા છે, જેમાં મજૂરોને રોજગારી બી મળે છે અને જળસંચયના કામ બી થાય છે. અને એ કામો તમે નજરે નિહાળશો એટલી સારી ગુણવત્તાવાળા કામો થયા છે અને લોકો બી ખુશ છે. અને માનનીય રૂપાણી સાહેબનો અમારા શેરા ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ યોજનાથી ફાયદો થશે ખેડૂતો, આ યોજનાથી આજુબાજુના ખેડૂતોને. અમારી ગ્રામ પંચાયતનો બોર છે, હાલ ખેતરોની અંદર 800 થી 900 ફૂટ પાણી છે અને તળાવની બાજુમાં બોર છે ત્યાં 510 પાણી છે. એટલે જે પાણી સંગ્રહ થશે, આ ભૂગર્ભમાં પાણી ઉતરશે તો ખેડૂતોના બોરના તળ ઊંચા આવશે અને આ બોરના તળ ઊંચા આવશે જેથી કરીને ખેડૂતો સુખ શાંતિથી સિંચાઈ કરી શકશે અને એમને પાણી મળી શકશે. ગુજરાતના મુખ્યમંત્રી તો વરસાદના પાણીના એક એક ટીપાનું મૂલ્ય સમજી સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી છે, તો આપણે પણ આગામી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના પાણીનો બચાવ કરી જળ સંગ્રહ અભિયાનમાં જોડાઈ પાણીનો બચાવ કરીએ, કારણ કે જળ એ જીવન છે.